આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જયેન્દ્ર ભટ્ટ. મારી આ ચેનલ આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો કે જેથી અમે બીજા વિડીયો પણ તમારી સુધી પહોંચાડી શકીએ. આજે મારે વાત કરવી છે તમને અહેવાલ લેખન. તો અહેવાલ લેખન ધોરણ 8થી લઈને 12 સુધી અને જેવી જાહેર પરીક્ષાઓ જીપીએસસી યુપીએસસી પરીક્ષાઓમાં પણ અહેવાલ લેખન પૂછાય છે. તો આજે આપણે વાત કરીએ અહેવાલ લેખન. અહેવાલ એટલે વૃત્તાંત, નિવેદન, કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી, એનું વર્ણન કરવું. અહેવાલ વાંચનથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્ત્વની વિગતો મળી શકે છે. અહેવાલ એ કળા છે. ભૂતકાળમાં જે કોઈ પ્રસંગ કે ઘટના બની હોય તો એ બીજા વ્યક્તિને એ વિશેની માહિતી એને આસાનીથી મળી શકે છે. અહેવાલ એ એક ઘટના કે પ્રસંગનું યથાતથ સ્વરૂપ છે. હવે આપણે અહેવાલ લેખન વિશે વિગતે સમજીએ. અહેવાલને અંગ્રેજીમાં રિપોર્ટ રાઇટિંગ કહે છે. મિત્રો, ઘરે આપણે તમને છાપા વાંચતા દઈશું, સમાચારપત્ર વાંચતા જ હશો, તો એમાં જે ઘટનાઓ કે પ્રસંગો વિશે તમે જે માહિતી મેળવો છો, વિગતો મેળવો છો, તો એ રોજ બરોજ બનતી ઘટનાઓ રોજ એક અહેવાલ છે. અને આવા એક સુંદર અને સચોટ અહેવાલ લેખન માટે આપણે સમાચારપત્રોનું ડેઇલી વાંચન કરવું જોઈએ. તો એના મહત્ત્વના શબ્દોથી આપણે પરિચિત થશું અને એક સારામાં સારો અહેવાલ આપણે લખી શકશું. અહેવાલ લેખન માટે જરૂરી વિગત તો એ આપણે સમજવી ખૂબ જરૂરી છે. તો કે પહેલાં અહેવાલ એક સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે. એટલે કે જે અહેવાલ લખનાર છે, રિપોર્ટર છે, તો એણે એક તટસ્થ રીતે, એટલે કે કોઈ પક્ષપાત કે કોઈ લાગણીમાં ખેંચાયા વગર, જે સામે નજરે સત્ય હકીકત જોવે છે તો એનું સીધે સીધું તટસ્થ રીતે એને નિરૂપણ કરવાનું હોય છે. બીજું કે અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ, અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી. સામે જે ઘટના બની છે એના વિશે પોતાનું મંતવ્ય ન આપી શકે, એ મંતવ્ય ન દર્શાવી શકે કે એનો પોતાનો કોઈ દ્રષ્ટિકોણ એની અંદર વ્યક્ત કરી શકતો નથી. બીજું કે અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે. એટલે કે જે સામે જે ઘટના જોઈ છે એનું એવું ને એવું જ સ્વરૂપ એને શબ્દો દ્વારા રજૂ કરવાનું છે. તો એને આપણે અહેવાલ. આગળ જઈએ. અહેવાલ લેખનમાં જે પણ વિગતો આવતી હોય છે આપણે મૂકવાની હોય છે, તો જે ઘટના કે જે પ્રસંગ બન્યો હોય તો એનું વર્ણન એકદમ ટૂંકું અને સચોટ હોવું જોઈએ, ધારદાર હોવું જોઈએ. બીજું, જે તે દિવસે કાર્યક્રમ કે પ્રસંગ ઉજવાયો હોય તો એ દિવસ, તારીખ અને સમયગાળાની ચોકસાઈપૂર્વક નોંધ કહેવાય કે કરવી જરૂરી છે. કારણ કે જે પણ અહેવાલ વાંચે છે તો એને એ ઘટના કે પ્રસંગની તારીખ, સમય કે એ સ્થળનો એને ખ્યાલ આવી શકે. એટલે જ્યારે આપણે અહેવાલ લેખનની વિગતો એકત્રિત કરીએ ત્યારે સમય, સ્થળ અને તારીખ એ ભૂલાવી જોઈએ નહીં, એની ચોક્કસ એની નોંધ કરવી જોઈએ. આગળ વધીએ. અહેવાલ લેખન કરીએ એ પહેલાં પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની સંપૂર્ણ વિગતોની ક્રમિક એક કાચી નોંધ તૈયાર કરવી એ ખૂબ અગત્યની છે. અગત્યની વિગત આમાં ચૂકી ન જવાય તો તેની પણ પૂરેપૂરી કાળજી અનિવાર્ય છે. એક ઉદાહરણ આપો કે જેમ આપણે બિલ્ડિંગ બનાવીએ, મકાન બનાવીએ, ત્યારે કેમ એક એક વસ્તુ આપણે
ક્રમિક રીતે બધી એકત્રિત કરતા જઈએ છીએ અને ત્યારે જ એક સરસ મજાનું મકાન કે બિલ્ડિંગ બને છે. તો એવી રીતે અહેવાલમાં પણ એનું સ્થળ, એની તારીખ, એનો સમય, કયા વિષય ઉપર પ્રસંગ બન્યો છે, કયા વિષય ઉપર આ કાર્યક્રમ થઈ રહ્યો છે, કોણ એમાં વક્તા છે, કોણ મહેમાન છે, સંસ્થાનું યજમાનપદ કોણે સ્વીકાર્યું છે, તો આ બધી ઝીણી 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 વિગતો એ આપણે ક્રમિક રીતે એને નોંધવી જોઈએ. પછી એ કાર્યક્રમ કે પ્રસંગમાં કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાવાયેલી મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લઈ શકાય. જુઓ, કોઈ મહેમાન કે કોઈ અતિથિ વિશેષ જ્યારે આપણા કાર્યક્રમમાં પધાર્યા હોય તો ત્યારે પોતાનું 5 મિનિટ કે 10 મિનિટનું વિષયને અનુરૂપ વક્તવ્ય આપતા હોય છે. તો એ આખી આખું વક્તવ્ય આપણે લખવાની જરૂર નથી, પણ એની સારરૂપ વિગત જ આપણે નોંધવાની છે. હવે આપણે ભાષા શૈલીની વાત કરીએ તો અહેવાલ લેખનની ભાષા શૈલી કેવી હોવી જોઈએ? તો કે અહેવાલ લેખનની ભાષા શૈલી એકદમ સરળ, સાદી અને બીજા લોકો આસાનીથી એને સમજી શકે એવી હોવી જોઈએ. કારણ કે બીજા સ્વરૂપોની જેમ અહેવાલ લેખનની ભાષા સાવ અલગ પ્રકારની હોય છે. છાપા આપણે વાંચીએ છીએ, એના જુઓ પ્રત્યેક શબ્દો આપણે કેટલા ઇઝી અને આસાનીથી સમજી શકીએ છીએ. બીજું કે અહેવાલ લેખનમાં કોઈ આલંકારિક ભાષાનો ઉપયોગ થતો નથી, એટલે કે એમાં કોઈ કલ્પના કે કોઈ વર્ણન વિગતવાર કે એવી કોઈ સંવાદ કે એની કોઈ વસ્તુની એમાં જરૂર નથી. કારણ કે જે સામે ઘટના બની છે બસ સીધે સીધા એના વાક્યોની રજૂઆત જ કરવાની હોય છે. આવશ્યકતા અનુસાર 2 કે 3 ફકરામાં અહેવાલ લેખનની સંપૂર્ણ વિગત આવી જવી જોઈએ. જુઓ, આમાં બહુ લંબા નહીં કરવાનું, કારણ કે આપણને જ્યારે પ્રશ્નો પૂછાય છે ત્યારે એની મર્યાદા, અહેવાલ લેખનની મર્યાદા આપવામાં આવી છે કે અહેવાલ લેખન બને ત્યાં સુધી 100 શબ્દોની મર્યાદામાં જ લખવો, અને 100 શબ્દની મર્યાદા આપણી માટે એક બંધનરૂપ છે. એટલે કે આપણે જે કંઈ વિગત જોઈ છે, જાણી છે, એને આપણે લખવાનું છે તો 100 શબ્દની અંદર એની રજૂઆત કરવાની હોય છે. તો આનું ધ્યાન રાખવું કે 2 કે 3 એનાથી પછી વધારે ફકરા એ આપણે દર્શાવવાના નથી. આગળ જોઈએ, અહેવાલ લેખનમાં બિનજરૂરી લંબાણ પુનરાવર્તન અહેવાલને શિથિલ બનાવે છે. એટલે કોઈ વિગતનું લંબાણ કે પુનરાવર્તન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવી. એટલે કે કોઈ આપણે એક વિગત આપણે પહેલાં દર્શાવી દીધી છે, પછી એની એ જ વિગત ફરી વખત દર્શાવવાની જરૂર નથી. તો એવું પુનરાવર્તન બને ત્યાં સુધી આપણે ટાળવું, અથવા તો પુનરાવર્તન જરૂરી જ નથી. બીજું, સામાન્ય રીતે અખબાર કે સામાયિકમાં વિગતવાર સમાચાર પહેલાં મોટા અક્ષરોમાં હેડલાઇન હોય છે. તમે છાપા વાંચો છો, એમાં તમે જુઓ પહેલાં મોટા અક્ષરે, કાળા અક્ષરે એમાં હેડિંગ આપવામાં આવ્યું છે કે ભાઈ અમરેલી જિલ્લામાં અકસ્માતમાં 5 વ્યક્તિઓનું સ્થળ પર જ મૃત્યુ, અને એ પછી એની નીચે ઝીણા અક્ષરમાં એની વિગતવાર માહિતી આપવામાં આવી છે. એમ આપણે જ્યારે અહેવાલ લેખન કરીએ તો એ પહેલાં આપણે ઉપર આપણે હેડિંગ એટલે કે જે તે વિષયનો અહેવાલ આપણે લખીએ છીએ તો એ અહેવાલનું હેડિંગ સચોટ રીતે આપવાનું છે, કે જેથી કરીને વાંચક માટે એ આકર્ષણનું કેન્દ્ર બને. કારણ કે હેડિંગ એ ખૂબ જરૂરી છે, અને એના દ્વારા જ કહેવાય કે આપણો અહેવાલ એને વાંચવા માટે આકર્ષણ ઊભું કરે છે. એટલે હેડિંગ આપવું ખૂબ જરૂરી છે. તમે કોઈ કાર્યક્રમમાં જતા હશો અથવા તો
તમે શાળાની અંદર અભ્યાસ કરતા હશો તો એ સમય દરમિયાન કહેવાય કે શાળામાં વર્ષ દરમિયાન એવા ઘણા બધા કાર્યક્રમો બનતા હોય છે, એવું ઘણા બધા આયોજનો થતા હોય છે. તો તમે જુઓ દરેકે દરેક કાર્યક્રમ કે આયોજન એ ધ્યાનપૂર્વક જુઓ, એની બધી જ વિગતો એકત્રિત કરો અને એ એકત્રિત કરેલી વિગતને તમે ક્રમિક રીતે રજૂઆત કરો. કારણ કે અહેવાલ લેખનની આ પ્રેક્ટિસ એ આપણી માટે ખૂબ જરૂરી છે. ને આ રીતે શરૂઆતમાં થોડીક મુશ્કેલી પડશે, થોડીક તકલીફ પડશે, ભાષાકીય શૈલીની પણ થોડીક મુશ્કેલી અનુભવાશે, પણ જેમ જેમ આ પ્રેક્ટિસ કરતા જઈશું એમ એમ એ અહેવાલ લેખન ઉપર આપણે સારું એવું કૌશલ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આપણે અહેવાલના માળખાકીય સ્વરૂપની ચર્ચા કરીએ કે સૌ પ્રથમ અહેવાલ જ્યારે આપણે લખીએ કે કોઈ પ્રસંગ કે કોઈ કાર્યક્રમ, તો એનું એક ટૂંકું અને એક સચોટ એક વિષય સ્વરૂપ આપવું, જેને આપણે ઉપર હેડિંગમાં શીર્ષક તરીકે એને દર્શાવવાનું છે. તો શીર્ષક આપવું ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ માહિતી એ કયા કાર્યક્રમની કે કયા પ્રસંગની છે. ત્યારબાદ જે કાર્યક્રમ કે જે પ્રસંગ ઉજવાયો હોય છે તો એ કયા સ્થળો પર કઈ તારીખે અને કયા વારે, તો એની વિગત પણ આપણે ડાબી બાજુ અહીંયા દર્શાવ્યા પ્રમાણે તમારે લખવાની છે. ત્યારબાદ ત્રણ ફકરામાં આપણે અહેવાલની સંપૂર્ણ માહિતી દર્શાવવાની છે. તમે કોઈ કાર્યક્રમમાં કે કોઈ પ્રસંગમાં ગયા હો ત્યારે તમે જે એકત્રિત કરેલી જે માહિતી છે પહેલાં એને ક્રમમાં ગોઠવી દો. ત્યારબાદ પહેલા પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફમાં અને ત્રીજા પેરેગ્રાફમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય તો એ તમે એને ક્રમિક રીતે મૂકો. ત્યારબાદ નાના ટૂંકા અને સચોટ વાક્યમાં એની રજૂઆત કરો. પ્રથમ પેરેગ્રાફ જે છે એ પ્રારંભ છે, બીજો છે એ વિગત છે અને ત્રીજો છે એનું ઉપસંહાર છે. તો આ રીતે તમે પણ પ્રેક્ટિસ કરો. હવે આપણે અહેવાલનો એક નમૂનો જોઈએ. જો પ્રથમ શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ આ શીર્ષક છે. ભાવનગર, તારીખ 30/4/2020, ગુરુવાર, સ્થળ તારીખ અને વાર આપેલું છે. શ્રી KKJP શાળાના યજમાન પદે તારીખ 28/29 રોજ શાળાના મેદાનમાં જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન થયું હતું. આ રમતોત્સવમાં બાળમંદિરથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌધરીએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આચાર્ય શ્રી રોહિતભાઈ સંઘવીએ રમતનું જીવનમાં શું મહત્વ છે એ વિશે ટૂંકમાં માહિતી આપી. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વ્યાસ સાહેબે હાજરી આપી હતી અને એમના વરદ હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખો ખો, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમાઈ હતી. એમાં કેટલાક રમૂજી દ્રશ્યો પણ સર્જાયા હતા, એ જોવાની ખૂબ મજા આવી હતી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, બાળા ફેંક, બરફી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમત પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક દ્વારા રમૂજી શૈલીમાં અપાયેલી રનિંગ કોમેન્ટ્રી સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રમત ગમત દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજે દિવસે રમતોત્સવ સમાપ્ત થતાં શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા વિજેતા ટીમને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
आचार्य श्री सबनु अभिवादन करी कार्यक्रम ने पूर्ण जाहिर करियो। मित्रों हमें उपाड़ो तमारी कलम अने तैयार करो एक सरस मजानो अहवाल। अगर जोयु एज रीते तमामे तमाम बाबतोनो अभ्यास करी आप सरस रीते सुंदर रीते एक पेज मा आ अहवाल तमे लखशो। तो मने आशा छे कि हवे अहवाल आपने लगता आवशे अने सरस रीते तमे अहवाल लखी शकशो। आ साथे तमने केटलाक विषयों पर हूँ अहीं आपू छूं, तो ए विषय पर आप अहवाल लखो। तमने मारो आ वीडियो पसंद आव्यो होय तो लाइक बटन करजो, सब्सक्राइब करजो अने प्रोत्साहन आपजो कि जेथी नवा नवा वीडियो हूँ आप तमारी समक्ष मूकी शकूं।